ઇવેન્ટ અને વેડિંગ સાથે સંકળાયેલા લોકોએ વિરોધ નોંધાવીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું। કોરોના મહામારીના કારણે સુરત શહેરના ઇવેન્ટ મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક કેટરિંગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે। છેલ્લા 8 મહિનાથી ધંધો બંધ છે ત્યારે હવે લગ્નની સીઝન આવી છે ત્યારે 100 લોકોની મર્યાદા કરાતા લગ્નો કેન્સલ થવાની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને ઇવેન્ટ મંડપ એન્ડ ઇલેક્ટ્રોનિક કેટરિંગ સાથે સંકળાયેલા લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। કલેક્ટર કચેરી સામેથી 100 કારનો કાફલો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં બાઇક પણ જોડાઈ હતી। તમામ કાર ઉપર બેનરો લગાવવામાં આવ્યા હતા, જેના ઉપર સેવ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, સેવ વેન્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ, શરૂ કરો બેન્ડ બાજા બારા સહિતના સ્લોગનો લખ્યા હતા। અમે એક નમ્ર અપીલ અને વિનંતી કરવા માટે સરકારને કે એક નાનકડી એવી કે પ્રયાસ કર્યો છે, બધા જ એન્કર્સ, સુરતના જેટલા પણ એન્કર્સ છે કે જેમને કહેવાય છે જે શોભા છે કોઈ પણ પ્રસંગની, કે જે પ્રસંગને ઉપર લઈ જાય છે। હવે આજે આ જે એક નોર્મ્સ નીકળ્યા છે, સરકાર નવા નવા નિયમો કાઢે છે, એના લીધે ડરથી ઘણા પરિવારજનો કેન્સલ કરી રહ્યા છે પ્રોગ્રામ્સ। એના લીધે જે 8 મહિના પછી બી અમને જે કામ મળ્યું છે એ કામ પણ હાથમાંથી જઈ રહ્યું છે, કારણ કે લોકો ગભરાઈ રહ્યા છે। કારણ કે 100 જણને બોલાવવાનું અને એમાં પછી લોકો એમ કે અમે આર્ટિસ્ટને શું કરવા બોલાવીએ, એટલે આર્ટિસ્ટને નથી બોલાવતા, એમાં અમારી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી અફેક્ટ થઈ રહી છે। એકલા કહેવાય કે એન્કર્સ નહીં પણ નાનાથી લઈને મોટા જે મંડપ બાંધવાવાળા હોય, કારીગર, મજૂર, એનાથી લઈ અને જે આર્ટિસ્ટ છે એ બધા જ અફેક્ટ થઈ રહ્યા છે। તો બસ એટલી જ અપીલ કરવા માટે અમે આ એક નાનકડો પ્રયાસ કર્યો છે કે તમે થોડી છૂટછાટ આપો, અમે બધા જ નિયમોનું પાલન કરીને માસ્ક પહેરીને પણ અમે ઇવેન્ટ કરવા તૈયાર છે, બસ પણ ઇવેન્ટને થોડી છૂટછાટ આપે। હા, અમારે વરઘોડા બેન્ડ બાજા ભારત માટે અમે આજે 9 મહિનાથી રોજી રોજગાર વગર બેસેલા છે, અમારા પાસે કોઈ બીજો કામ ધંધો નથી। સરકારને અમને નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબને કે અમારા માટે પણ કશું વિચારીએ અને અમારું પણ બધું કામકાજ ચાલુ કરે એવું પ્રસ્તાવ કરીએ, અમને પણ છૂટછાટ આપીએ। કારણ કે જુઓ, તમે ડાયમંડ બજાર, ટેક્સટાઇલ બજાર બધું ચાલુ જ છે, એવું નથી, પબ્લિક તો છે જ, હવે અમારો બિઝનેસ તો આજે 9 મહિનાથી બંધ છે, હવે અમે આમ અમને આ બિઝનેસ વગર બીજું કોઈ આવતું નથી। આજે અમારો બગી ઘોડા, આજે અમારો એક ઘોડા પણ અમારા 350-400 રૂપિયા સાફ સફાઈ સાથે ખાવાનો ખર્ચો છે, આજે અમે ક્યાંથી લાવવાના? આજે 9 મહિનાથી અમે બેરોજગાર બેસેલા છીએ, અમારી માંગ પૂરી ન થાય તો અમે આ બધું રેલી નીકાળીશું, અમે વિરોધ કરીશું।